समोदाता नहीं विपत विदारण हार। अब तो लगिया मोरी राखियो शिव नंदी के सवार। शिवना तो गुणगान गाए इतना ओछा छे कारण के कोई गाम एवं नथी के ज्यां शिव नु सानिध्य न होय। एवो जाफराबाद तालुका नो आवे वढेरा गाम अने यहाँ एवा शिव नु सानिध्य छे। સર્કેશ્વર મહાદેવનું મંદિર અને ત્યાં જતા આપણને આનંદ થાય અને આપણે જાયતા પાપ દૂર થઈ જાય એવું સર્કેશ્વર સ્વયં શિવાલય અને ત્યાં જાઓ અને પગ મૂકો તા દુઃખ દૂર થઈ જાય એવા સાનિધ્યની માલિકા ત્રણ ત્રણ મેળા થતા હોય ભીમ અગિયારસનો મેળો સાતમ આઠમનો મેળો તેમજ ભાદરવી અમાસનો મેળો ભરાતો હોય અને ઈ મેળાની માલિકા દાતારો સુરવીરો અને કઈ સંતો આવતા હોય અને દાતાના ભજન ગાતા હોય અને ભજનની માલિકા એક એક સંતોએ લખેલી સંતવાણી ગવાતી હોય તો એમાં ગીતો ભજન હાલો સર્કેશ્વર ના મેળે। अब तो लगिया मोरी राखियो शिव नंदी के सवार। શિવના તો ગુણગાન ગાય એટલા ઓછા છે કારણ કે કોઈ ગામ એવું નથી કે જ્યાં શિવનું સાનિધ્ય ન હોય। એવો જાફરાબાદ તાલુકાનો આવે વઢેરા ગામ અને ત્યાં એવા શિવનું સાનિધ્ય છે। સર્કેશ્વર મહાદેવનું મંદિર અને ત્યાં જતા આપણને આનંદ થાય અને આપણે જાયતા પાપ દૂર થઈ જાય એવું સર્કેશ્વર સ્વયં શિવાલય અને ત્યાં જાઓ અને પગ મૂકો તા દુઃખ દૂર થઈ જાય એવા સાનિધ્યની માલિકા ત્રણ ત્રણ મેળા થતા હોય ભીમ અગિયારસનો મેળો સાતમ આઠમનો મેળો તેમજ ભાદરવી અમાસનો મેળો ભરાતો હોય અને ઈ મેળાની માલિકા દાતારો સુરવીરો અને કઈ સંતો આવતા હોય અને દાતાના ભજન ગાતા હોય અને ભજનની માલિકા એક એક સંતોએ લખેલી સંતવાણી ગવાતી હોય તો એમાં ગીતો ભજન હાલો સર્કેશ્વર ના મેળે।
करिए। जय शक्ति जय रोसा जटा पर गंग बह दिन रात ताकत में रोना डंडा मार बम 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 बम
शिव शिव भजो देव राम भजो देव राम शिव भजो देव भोला ने भजो जीव दिन रात महादेव ने भजो जीव दिन रात महादेव महादेव Steve.
Thank you.
सहेली है ये मेरी, ऐसा बताना ब्रिज राज को, होई होई ए लगा के गजरा बांध के साड़ी, लगा के गजरा बांध के साड़ी, चाली चले मतवाली गोकुल में आ गए, ओ गोकुल में आ गए। एक बार श्री भोले भंडारी बन के ब्रिज की नारी गोकुल में आ गए, ओ गोकुल में आ गए। દર વર્ષે પેલા સોમવારે બીલીપત્ર ચડાવવામાં આવે છે ભડેરા વાળા ભાઈઓ તરફથી, અને દરેક ભાઈઓ અહીંયા આવીને બહુ લાભ લે છે, દરેક સુખ શાંતિથી પ્રસાદ પણ લે છે, અને દરેકને બહુ મજા આવે છે। સરકેશ્વર મહાદેવ બહુ જૂનું મંદિર છે, લગભગ 100 વર્ષ ઉપર અમારા અંદાજ પ્રમાણે, અમે તો મારા બાપદાદાઓ પહેલાં પૂજા કરવા આવતા હતા, અમે પણ આવીએ છીએ પૂજા કરવા, તો 100 વર્ષ ઉપર પહેલાંનું મંદિર છે। અહીંયા કોઈને પ્રાણ પ્રતિષ્ઠા થયેલી નથી, કોઈને કંઈ ખબર નથી કે ક્યારે પ્રાણ પ્રતિષ્ઠા થયેલી છે, અને બહુ જૂનામાં જૂનું મંદિર છે। લોકોને અહીંયા બહુ આનંદ આવે છે, અને સરકાર દ્વારા અહીંયા પર્યાવરણ તરીકે અહીંયા મંદિર તરીકે જાહેર કરેલું છે, અને સરકારના જે અહીંયા બાજુમાં જે પોલીસ થાણું પણ આપેલું છે, અને લોકોને અહીંયા બહુ સહકાર મળે છે, વડેરા ગામનો બહુ સહકાર મળે, રોહિસાથી ભાઈઓ આવે છે, બલાણાથી આવે છે, જાફરાબાદથી આવે છે, અહીંયા 8મનો જન્માષ્ટમી મેળો પણ થાય છે, અને 12મી અમાસનો બહુ મોટો મેળો થાય છે, તેની વિશે અહીંયા ઘીની પૂજા પણ થાય છે, વડેરાવાળા ભાઈઓ તરફથી ઘીની પૂજા ચડાવવામાં આવે છે। એટલે આ દરેક ધર્મ ભાઈઓને બહુ આનંદ મજા આવે છે, અને વડેરાવાળા ભાઈઓ બહુ આમાં સહકાર આપે છે। બોલો શ્રી ચરકેશ્વર નામ હતું અહીંયા કાળી ગાય આવતી હતી, અને અમારા જે બાપ દાદાઓ પેલા આવતા હતા બ્રાહ્મણો, અને એ જે અહીંયા લિંગ હતું એની ઉપર કાળી ગાય ઉભી રહેતી, અને એનું દૂધ પડતું, એટલે દાદા સારવા આવતા એ ગાયને, અને એનું દૂધ પડતું। પેલા તરક ઋષિના નામથી ચરકેશ્વર મહાદેવ હતું, એ પછી સરકેશ્વર મહાદેવ થયું, આપણા બાપ દાદાઓ ભેગા થઈને સરકેશ્વર નામ કીધું, અને એ પછી અહીંયા લગભગ 20-25 વર્ષ પહેલા આ ભગવાનના પંચદેવની પ્રતિષ્ઠા પણ કરેલી, બ્રાહ્મણો વઢેરિયા જોશી પરિવાર દ્વારા, અને પંચદેવની પ્રતિષ્ઠા કરેલી, આખું ભગવાનનું થાળું છે એ પણ ગાડી નવું થાળું પણ વિરાજમાન કરેલું છે, અહીંયા ક્યાંય પ્રતિષ્ઠા થયેલી નથી, અને ભગવાન એની રીતે પ્રગટેલા છે, અને લોકો બહુ સારી રીતે અહીંયા પૂજા કરે છે, અમે લોકો પણ પૂજા કરવા આવીએ છીએ, અને યથાશક્તિ આજે પણ દરેક ભાઈઓએ બીલીપત્રનો પ્રોગ્રામ હતો, બધા કે બધા ભાઈઓએ ચડાવ્યા, બ્રાહ્મણો દ્વારા પણ ચડાવ્યા, ભાઈઓએ પણ ચડાવ્યા, બહેનોએ પણ પૂજા જગવા, અહીંયા જગાભાઈ જે વડેરાથી જગાભાઈ આવે છે મેન અત્યારે યજમાન તરીકે છે,
એના દ્વારા પૂજા કરવામાં આવી છે, બધા ભાઈઓ દ્વારા પૂજા કરવામાં આવી છે. અને સરનો ઈશ્વર છે આ, સર આપણે કહેવાય, હર કહેવાય છે ને, હરનો ઈશ્વર, સરકેશ્વર, સરનો ઈશ્વર છે એવા ભોળાનાથ સ્વયંભૂ સરકેશ્વર બાપા. ઘણા જૂનો ઇતિહાસ છે અહીંયા, ગુલાબભાઈ કવિ જે છે એમ કહે છે ઇતિહાસ કે અહીંયા માલઢોળ સારો આવતા અને એ પણ આ શિવલિંગની પૂજા કરતા હતા, એવી સ્વયંભૂ ભગવાન ભોળાનાથ મહાદેવ સરકેશ્વરનું આ પ્રાગટ્ય છે. આજુબાજુના ગામના ભાઈઓ દર વર્ષે અહીંયા પૂનમ આપણે જન્માષ્ટમીનો મેળો આવે છે, ભાદરવી અમાસનો મેળો આવે છે અને ખૂબ આનંદથી બધાએ ભોળાનાથના સાનિધ્યમાં આવી અને અહીંયા સત્સંગ કરી અને પોતાનું ભાવ પ્રગટ્ય કરે છે, એવી સરકેશ્વર દાદાની આ પૂર્ણ જગ્યા છે. બોલો સરકેશ્વર મહાદેવ કી જય. શંભુ પ્રગટ થયેલા છે, વાહ ભાઈ વાહ, શિવ અને શંભુ Oh, my God.
દુઃખ હરો દીન દયા એ હરિ હર દુઃખ હર જો હવે હરિ દુખ હર જો હવે જટ લે જો સંભા ઊંચે ઊંચે એ મંદિર તેરે ભોલેનાથ ઊંચા શ્રાવણ માસ ભગવાન મહાદેવને યાદ કરીએ. નગર મે જોગી આયા યશોદા કે ઘર આયા ગયા કે અલખ જગાયા સબસે બડા હૈ તેરા નામ તેરા નામ ભોલેનાથ 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 શેષ નાગ લિપટાયો ભાગો તિલક ભાલ ચંદ્રમા નંદ કર અલખ જગાયો જગાયો નગર મે જોગી આયા યશોદા કે ઘર આયા કયા કે અલખ જગાયા સબસે બડા હૈ તેરા નામ તેરા નામ ભોલેનાથ 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 Thank you.
सा निकली नंद रानी कंचन थाल धरायो लियो जो की भिक्षा जाव असन पे बालक को डरायो थोड़ो बार सोचो कर ना बस तो मनो अभी तो मनो ले भिक्षा निकली नंद रानी कंचन थाल धरायो लियो जो की भिक्षा जाव असन पे बालक नगर में जोगी आया भेद कोई समझ न पाया अजब आखिर जाया सबसे बड़ा है तेरा नाम तेरा नाम भोलेनाथ 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 ओ उमा कहूँ मैं अनुभव अपना शतहरि भजन जगत सब सपना सिया राम मई सब जग जानी करहूं प्रणाम जोरी जोग पानी मंगल भवन मंगलहारी मंगल भवन मंगल भवन अमंगलहारी द्रवभूषण दशरथ अजर बिहारी ना चाहिए तेरी दौलत दुनिया ना चाहिए तेरी दौलत दुनिया और न कंचन माया अपने लाल का दर्श करा दे मैं दर्शन को आया अपने मन में समझी यशोदा ले आई नंद लाला नैन से नैन मिले तो मुस्कुराए नंद लाला पंचुबेर परिक्रमा करके जटा डवि गला जल प्रवाह पावित स्थल गले वलंब्य लंबिता भुजांग तुग मालिकम डमंड मंड मंड मत्री नाद वम डमर वयम चकार चंड तांड वम तनु तुसु वसुन पंचुबेर भोले नेर भोले ओ पंचुबेर परिक्रमा करके श्रृंगी नाद बजायो सूरदास बलिहार कनई जुग जुग जी तेर जायो नगर में जोगी आया यशोदा के घर आया गया के अलग जगाया सबसे बड़ा है तेरा नाम भोलेनाथ 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 महादेव मंदिर के अंदर परंपरागत रीते घना समय थी
સરકેશ્વર મહાદેવની મંદિરે 1.25 લાખ બીલીપત્રનું આયોજન રાખેલું હોય, જેની અંદર આજુબાજુના લોકો અને વટેરા ગામના તમામ લોકો અહીં આવી અને પોતાની સેવા રૂપે ભાગ આપે છે, તેમજ મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવેલ છે. મહાપ્રસાદના લાભાર્થી એવા જગાભાઈ વાઘેલા, તેમના તરફથી ઘણા સમયથી દર વર્ષે મહાપ્રસાદની આયોજન પણ ગોઠવવામાં આવેલ છે. તેમજ શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે સરકેશ્વર મહાદેવે 1.25 લાખ બીલીપત્રનું આયોજન આજે સંપૂર્ણ પૂર્ણ કરેલ છે અને આજુબાજુના તમામ લોકો જેમાં લાભ લે પ્રગટ થયેલી છે. જાગૃતલિંગ છે અને ઘણા સમયથી ગૌલી ગા કાળી અને એ ગોવાળ આવતો એટલે એ દૂધ છે ને એને ઉતરી જાય, પછી ગોવાળને ગરધણી ઠપકો દેતો કે આ દૂધ કેમ અહીંયા મારું તું દોઈ લે બરાબર, પછી કે મારી હારે આવો, પછી હારે આવ્યો ગરધણી ગાનો ગોવાળો ગરધણી હતો એ, પછી જંગલ વિસ્તાર, જંગલ વિસ્તારમાં ગા ઊભી ગઈ પીપળાના પાન ખેરવી અને દૂધ એને ક્યારથી આપણે આ જાફરાજ તાલુકાનું વઢેરા ગામ, મારું નામ પ્રણભાઈ મોકલભાઈ બારિયા, અમરેલી જિલ્લાથી ભરતી પ્રમુખ. વઢેરા ગામના ગામ તરફથી 1.25 લાખની લીલીનો ચડાવે છે મંદિરને ને ભોજનનું પણ રાખે છે. જગાભાઈ વાઘેલા ગામ સમજ લીલીનું આયોજન કરે છે અને વાઘેલા લાભ લે છે. જગાભાઈ વાઘેલા ભોજનનું આપે છે ગામ આખાનું જમણવાનું હોય છે ગામનું ને ગામ સાથે રહી સાથે રહી કામ કરે છે.